નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગૌતમ સ્કૂલ શાળા પરિવારમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર આજે વિષય ગણિતની અંદર આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. મિત્રો, ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા પહેલાં નાની મોટી ઘણી બાબતો એવી છે કે જેને આપણે જોવી ચકાસવી ખૂબ જરૂરી છે. આપણે એને બેઝિક મેથ્સ કહેશું, જે ધોરણ 9 અને 10ના પાયા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આની અંદર હું તમને ગણિતને સેલો કેમ બને, ગણિત છે સરળતાથી આપણે કેમ કરી શકીએ અને ગણિત છે આપણો મનગમતો વિષય કેમ બની જાય એની ચર્ચા કરશું. એના માટે સરળતાથી સરવાળો કેમ થાય, ગુણાકાર કેમ થાય, અવયવો કેમ પડે એની જુદી જુદી રીતોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. સૌ પ્રથમ આપણે ચર્ચા કરી સરવાળા વિશે. તો સરવાળાની 3 રીત છે મિત્રો, એમાં આજે તમને પહેલી રીત શીખવાડું છું. પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. મિત્રો, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4. વચ્ચે એક પણ સંખ્યા ખવાતી ન હોય, એક પણ સંખ્યા ભૂલાતી ન હોય, આવી કોઈ પણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. આ પ્રાકૃતિક સંખ્યા છે એનો સરવાળો. આપણે મોટા મોટા સરવાળા કરવાના થાય, 9માં ધોરણમાં આંકડા શાસ્ત્ર વિષય આવશે, 10માં ધોરણમાં આખું ચેપ્ટર આવશે, તો આ સરવાળા સેલી રીતે કેમ થાય એ બાબતનો અત્યારે પાયા તરીકે અભ્યાસ કરીએ છીએ. તો એ પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં દાખલા તરીકે ઉદાહરણ પહેલું લઈ, ઉદાહરણ પહેલું 1+2+3+4+5+6+7+8+9+10 = 10. મિત્રો, હું તમને એક રકમ આપું કે 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હતો તો તમારે ફરજિયાત સરવાળો કરવો જ પડશે. તો 10નો સરવાળો, 1 થી 10નો સરવાળો કરવો છે. કેમ કરશો? સાવ સેલી રીત છે. જો પ્રાકૃતિક સંખ્યા હોય તો છેલ્લા આંકડાને લઈ લો. છેલ્લો આંકડો કયો છે? 10. જે છેલ્લો આંકડો 10 છે એના અડધા કરો. 10 ના અડધા કેટલા થાય? 5. 10 પછી કઈ સંખ્યા આવે? તો ભાઈ 10 પછી 11 આવે. તો આ 10 ના અડધા 5, 10 પછી આવે 11. એ 11 ને 5, 11 5 55 સરવાળો કેવી હોય? 55. પણ તમને ભૂલાય નહીં ને, એટલે લખું છું કે છેલ્લો આંકડો કયો હતો? 10. 10 પછીનો આંકડો કયો આવે? 11. અને એમાં આ બે સંખ્યાઓ છે એટલે નીચે બે લખો, 5 × 10, 11 × 5 = 55. તો મિત્રો, આ સંખ્યાઓનો સરવાળો 55 થાય આપણે ગણવાની જરૂર નથી. અને આ ગણતરી પણ કરવાની જરૂર નથી. જો તમારે સેલી રીતે જોવી હોય, 10, 10 ના અડધા 5, 10 પછી કોણ આવે? 11. 11 × 55 સરવાળો થઈ ગયો. ચાલો પછી એક ઉદાહરણ જોઈ જોઈએ. 1 થી 100 નો સરવાળો. મિત્રો, 1 થી 100 પ્રાકૃતિક સંખ્યા. કેલ્ક્યુલેટર લઈને બેસીને તો 15 મિનિટ સુધી તમને જવાબ જ નહીં. હવે એને આપણે શોર્ટકટ રીતે જોવી છે કે ભાઈ મારે 1+2+3+100 કેવી રીતે કરશો? તો કે છેલ્લો આંકડો આમાં 10 હતો, એમાં છેલ્લો આંકડો કોણ છે? 100 મૂકાશું. ત્યાર પછી આપણામાં શું કર્યું હતું? 10 પછીનો આંકડો કયો આવે? 11. તો આપણે 100 પછી કયો ના આવે? 100 પછી 101, છેદમાં 1 અને 2, બે સંખ્યા. હવે આમાં છેદ ઉડાડે તો 5 × 10, આમાં 50 × 100. હવે આપણે ગુણાકાર કર્યો તો 11 × 5 = 55, એમાં આનો ગુણાકાર કરું છું. પેલા તમારે આ 0 છે શૂન્ય મૂકી દીધા, આ શૂન્ય 5 × 5 = 5, 5 × 0 = 0, 5 × 5 = 5, 1 થી 100 નો સરવાળો થઈ ગયો.
એક જ મિનિટમાં મિત્રો સરવાળો થઈ જાય, પણ એના નિયમોની જાણકારી તમને હોવી જોઈએ. આગળ એક ઉદાહરણ હજી જોઈએ આપણે. 1 થી 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો. તો મિત્રો નિયમ આપણો પહેલો આ ઉદાહરણ શીખવાડ્યું, બીજામાં એક શીખવાડ્યું છે તમને, તો ત્રીજામાં નિયમ એ જ છે. છેલ્લો આપણો આમાં 10 હતો, 10 લીધા હતા. છેલ્લો આપણો 100 હતો, 100 લીધા હતા. એમ છેલ્લો આપણોમાં કઈ આવશે? 50. 10 પછી 11, 100 પછી 101, એમ 50 પછી 51. છેદમાં 1 ને 2 સંખ્યા. હવે 5 દુ 10 કર્યા હતા, 50 દુ 100 કર્યા હતા, એમ 25 દુ 50 આ છેદ ઉડા લીધા. 25 દુ 50. હવે ગુણાકાર કરો. 25 એકા 25, 25 નો પાંચડો વધી કેટલી? 2. 25 125 માં વધી 2 નાખો, 125 ને 2 127. નો મિત્રો 1 થી 50 નો સરવાળો થઈ ગયો. તો જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય અને તમારે એનો સરવાળો કરવો હોય તો છેલ્લો આંકડો એના અડધા કરી નાખો, એના પછીના આંકડાનો ગુણાકાર કરી નાખો, સીધો તમને જવાબ મળશે. તો કેટલાક મિત્રોને એવો પ્રશ્ન પણ થયો કે સાહેબ આ તો પ્રાકૃતિક સંખ્યા હતી એટલે સરવાળો કરી, પ્રાકૃતિક સંખ્યા ન હોય તો કેમ કરશો? તો એના પાછા બે રસ્તા છે. પ્રાકૃતિક સંખ્યા પછી બે પ્રકારની સંખ્યા આવે, એક યુગ્મ સંખ્યા અને એક અયુગ્મ સંખ્યા, એટલે કે એકી સંખ્યા ને બેકી સંખ્યા, એનો આપણે સરવાળો જોશું. ચાલો મિત્રો હવે આપણે જોઈએ છીએ એકી સંખ્યાનો સરવાળો. એનું પહેલું ઉદાહરણ લઈએ. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 = ખાલી જગ્યા. બીજું ઉદાહરણ લો. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 = ખાલી જગ્યા. હજી એક ઉદાહરણ લઈ લે. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 = ખાલી જગ્યા. કઈ સંખ્યા લીધી આપણે? એકી સંખ્યા. બરોબર છે. હું તમને એમ કહું કે ચાલો મિત્રો આનો સરવાળો કરો, એટલે મોટા ભાગના જો લોકો સરવાળો કરે છે આમ કરે છે કે સાહેબ આ 9 ને 10 10 થઈ ગયા, 7 ને 3 10, 10 ને 10 20, 20 ને 5 25, આવી રીતે સરવાળો. પણ સંખ્યા નાની છે એટલે 25 ફટાફટ થઈ ગયું. જાજી બધી સંખ્યા હોય તો? ઘણી બધી મોટી સંખ્યા હોય તો? સાવસેરો નિયમ છે, એ નિયમ એ છે ગણો. 1 2 3 4 5 કેટલી સંખ્યા છે? 5. તો 5 નો વર્ગ તમને આવવો જોઈએ. 5 નો વર્ગ બચો બચો 25 સરવાળો થઈ ગયો. હવે એના પછી જો 1 2 3 4 5 6 સંખ્યા, 6 નો વર્ગ 6 6 36 સરવાળો થઈ ગયો. એવી રીતે 1 2 3 4 5 6 7 તો તમને 7 નો વર્ગ આવવો જોઈએ. 7 નો વર્ગ 77 મિત્રો કેટલું સેરી રીતે ગઈ? સીધા જવાબ તમારે આ ગણતરી કરવાની જરૂર પડતી નથી. તો તમે વાત કરી આ એકી સંખ્યાની, આવો જ નિયમ છે બેકી સંખ્યાનો. બેકી સંખ્યાનો સરવાળો, એમાં ઉદાહરણ પહેલું 2 4 6 8 = ખાલી જગ્યા. બીજું ઉદાહરણ 2 4 6 8 10 = ખાલી જગ્યા. ત્રીજું ઉદાહરણ 2 4 6 8 10 = ખાલી જગ્યા. આપણે એકી સંખ્યાનું જોયું, પ્રાકૃતિક સંખ્યાનું જોયું, હવે બેકી સંખ્યા સરવાળો કરવો છે આપણે. તો સરવાળો કેમ કરશું? તો કે 8 ને 2 = 10, 6 ને 4 = 10. આમ જોવો તો આ સરવાળો કેટલો થયો? 20. પણ ધાજી સંખ્યા
ધીમે ધીમે સંખ્યા વધતી જાય તો શું કરશો? તો આમાં નિયમમાં તો એ જ નિયમ, પેલા આમાં નિયમમાં શું હતો? 1 2 3 4 5 5 નો વર્ગ 25 એમાં 1 2 3 4 4 નો વર્ગ ચોકે ચોકે 16 એમાં જેટલા સંખ્યાનો ઉમેરો 1 2 3 4 16 માં 4 ઉમેરો તો 20. એ રીતે આપણે બીજું જોઈએ 1 2 3 4 5 5 નો વર્ગ 25 પ્લસ એમાં સંખ્યા 1 2 3 4 ને 5 ઉમેરી 25 ને 5 30 તો આ સરવાળો 30 જ થતો હોય 10 8 ને 2 10 6 4 10 30 થઈ ગયા 1 2 3 4 5 6 મિત્રો 6 નો વર્ગ 6 નો વર્ગ થાય 6 6 36 એમાં 1 2 3 4 5 ને 6 36 માં 6 ઉમેરો 36 ને 6 42 કેટલી સરી રીત થઈ ગઈ? તો જ્યારે પણ હવે સરવાળો કરો ત્યારે ત્રણ પ્રકારના સરવાળા છે, પ્રાકૃતિક સંખ્યા, એક એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. આ સિવાયની કોઈ પણ સંખ્યાને નિયમ લાગુ પડતા નથી. હવે આના પીરિયડની અંદર નેક્સ્ટ પીરિયડમાં આપણે ગુણાકારના નિયમો જાણશું. થેન્ક યુ. જોવો જોઈએ સાહેબ તમે નોંધ્યું નકારાત્મક.